તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું બ્રેડ વગરની એકદમ હેલ્ધી ટેસ્ટી એવી સેન્ડવિચ, જે બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે, બહુ ઝટપટ બની જશે, અને સાથે આપણે ગ્રીન ચટણી પણ બનાવીશું. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે એક કપ પૌવા, રેગ્યુલર જે પૌવા આપણે બટેટા પૌવા માટે યુઝ કરીએ એ જ મેં લીધા છે, એક કપ પૌવા લઈ અને આપણે એને 1-2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. તો એમાંથી વ્હાઈટ જેવું આ રીતે પાણી નીકળે એ મેં નિતારી દીધું. પૌવાને સારી રીતે ધોઈ લીધા અને 2 મિનિટ જેવા આપણે એને સાઇડમાં મૂકીશું, એટલે પૌવા છે એ એકદમ સોફ્ટ થઈ જશે. પૌવા હવે સોફ્ટ થઈ ગયા છે. પૌવાને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું. સાથે 1 કપ રવો, તો જે ઉપમા શીરા માટે વાપરીએ એ જ મેં લીધો છે. 1/2 કપ દહીં ઉમેરી અને આપણે એની પેસ્ટ વાટી લઈશું. તો લગભગ 1 મિનિટ જેવું મેં એને ફેરવી લીધું. 1 મિનિટ પછી બેટર આપણું આવું તૈયાર થઈ ગયું અને આપણે બેટરને એક બાઉલમાં કાઢી અને મિક્સર જારમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરી એકવાર ફેરવી લઈશું અને એ પાણી આપણે વાપરી બેટરને થોડું ઢીલું કરી લઈશું. તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ બેટરને ઢીલું કરી લઈશું. તો બેટરને મેં ઢીલું કરી લીધું. હવે બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. 1/2 કપ કોબી, અને જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ ઉમેરી શકો છો. 1/4 કપ જેટલા બાફેલા વટાણા, ફ્રેશ કે ફ્રોઝન ગમે તે લઈ શકો. 1/2 ગાજર ખમણેલું, 1/2 કપ બાફેલી મકાઈના દાણા, 1/4 કપ જેટલું કેપ્સિકમ અને 1/2 કપ જેટલા લીલા ધાણા. તો અહીંયા તમારા પાસે ગમે તે વેજીટેબલ ઘરમાં અવેલેબલ હોય એ તમે વધારે ઓછું કરી શકો છો. 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન સેન્ડવિચ મસાલો કે ચાટ મસાલો. તો આ રીતે બેટર છે ઓલરેડી 10-1 મિનિટ જેવું રેસ્ટ થઈ ગયું, એટલે આપણે બેટરને રેસ્ટ નહીં થવા દઈએ. અને હવે 1 નાનું બટેટું બાફેલું આ રીતે ખમણીને ઉમેરી દઈશું. તો એનાથી સેન્ડવિચમાં બાઇન્ડિંગ બહુ સારું એવું આવશે. તો નાનું એવું બટેટું બાફેલું તમારે ખમણી ઉમેરી દેવાનું, મિક્સ કરી દઈશું અને બેટરને આપણે થોડી વાર માટે સાઇડમાં રાખી એક વઘાર કરીશું. તો અત્યારે મેં 1/2 કપ જેટલું જ પાણી વાપરી બેટર આવું જાડું થીક છે, જરૂર લાગે તો આપણે પછી પાતળું કરીશું. તો આ વઘારથી સેન્ડવિચનો ટેસ્ટ બહુ સારો એવો આવશે. તો 1 પેનમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી હલકું આપણે એને આ રીતે સાતળીશું. તો થોડું ચલાવીને આ રીતે તમારે એને સાતળી લેવાનું, થોડો કલર બદલાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને ગેસની આંચ બંધ કરી વઘારને આપણે બેટરમાં રેડી દઈશું. તો વઘાર ઉમેરી અને મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો બેટર થોડું જાડું છે તો 2-3 ટેબલસ્પૂન જેટલા પાણીની જરૂર છે, તો એ આપણે થોડું ઉમેરી દઈશું અને હું પાછું એકવાર મિક્સ કરી દઈશ. તો બેટરને સાઈડમાં મૂકી ઝટપટ ચટણી બનાવી લઈશું. એના માટે 1 કપ લીલા ધાણા ડાળખા સહિત 3-4 લીલા મરચાં, 1 ટુકડો આદુનો, 1 ટેબલસ્પૂન જેટલા શિંગદાણા, સાથે 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું, મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું, 1-2 ટીસ્પૂન જેટલી ખાંડ, તો ગળપણ તમને જોવે એ રીતે ઉમેરવાનું. સાથે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું દહીં ઉમેરી અને પાણી વગર આપણે આ ચટણી વાટી લેશું. તો લીલા ધાણાની આ ચટણી બહુ ટેસ્ટી એવી તમે 2-3 દિવસ સુધી રાખી શકો છો. તો ચટણી આપણી તૈયાર છે, એને સર્વ કરીશું. હવે બેટરમાં 1/2 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. જો તમને લાગે કે બેટર જાડું છે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો. હવે હું આ ટોસ્ટરમાં આ સેન્ડવિચ બનાવી રહી છું. તો ગેસનું આવું ટોસ્ટર ઇઝીલી તમને માર્કેટમાં મળી જાય, પણ જો તમારા પાસે ન હોય તો તમે ઇલેક્ટ્રિક ટોસ્ટર જે આવે એ, કે પછી ગ્રીલ ટોસ્ટર હોય એ પણ તમે યુઝ કરી શકો છો. ટોસ્ટરને આપણે ખોલી અને 2 સાઈડ થોડું થોડું તેલ લગાવી દઈશું અને હલકું ગેસ પર મૂકી અને આપણે એને ગરમ કરીશું. તો બહુ વધારે નહીં, થોડું થોડું ગરમ કરી લઈશું. તમે ન ગરમ કરો તો પણ ચાલે.
તો આ રીતે મેં બે સાઈડ થોડું થોડું ગરમ કરી લીધું. હવે એને ખોલી અને જે બેટર આપણે રેડી કર્યું છે ઇનો ફ્રૂટ સોલ્ટવાળું એ થોડું થોડું એડ કરી દઈશું. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને બેટર તમારે રેડી દેવાનું, અડધે સુધી જ ભરવાનું છે, બહુ વધારે નથી ભરવાનું. આ ફૂલી અને બહારનું આવી જાય બેટર એટલા માટે ધ્યાન રાખવાનું. બંધ કરી દીધું ટોસ્ટર. એક મિનિટ જેવું હું એક સાઈડ એને શેકી લઈશ, પછી પાછું આપણે બીજી સાઈડ પણ એક મિનિટ જેવું શેકી લઈશું અને પછી તમારે ચેક કરી લેવાનું. પાછું તમારે એક એક મિનિટ જેવું બે સાઈડ પાછું શેકવાનું, ટોટલ 4 મિનિટ પછી. તો બે સાઈડ, તો પહેલાં મેં એક એક મિનિટ જેવું કાચું પાકું શેક્યું અને પછી એક એક મિનિટ આવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેક્યું. તો બે સાઈડથી સેન્ડવિચ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ. આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીશું અને એ જ રીતે બીજી સેન્ડવિચ. તો ટોટલ 5 થી 6 જેટલી સેન્ડવિચ બનશે. તો સવારના નાસ્તા માટે, બાળકોના લંચ બોક્સ માટે ઝટપટ બની જાય એવી બ્રેડ વગર 2 થી 3 ટીપા તેલમાં બની જતી આવી ક્રિસ્પી પૌવાની સેન્ડવિચ તમે એકવાર ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. ગરમા ગરમ બનાવેલી ચટણી સાથે સર્વ કરો. તમને આ બ્રેડ વગરની નવી સેન્ડવિચની રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.